नमस्ते विद्यार्थी मित्र ધોરણ 9 विषय सामाजिक विज्ञान पाठ 9 मूलभूत हक्क मूलभूत ફરજો અને રાજ્ય નીતિના માદશક સિદ્ધાંતો તો વિદ્યાર્થી મિત્રો આજ ના વિડિયો માં આપણે મૂળભૂત ફરજો વિશે માહિતી મેળવીશું ભારતમાં પ્રાચીન સમય થી લોકો હક કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા એટલે આપણે જે પ્રાચીન આપણા ભારત માં જે પ્રાચીન સમય હતો જે લોકો હતા એ લોકો આપણા આપણા હક્કો ભોગવવા કરતાં આપણી જે મૂળભૂત ફરજો છે એ પ્રત્યે વધુ સભાન એટલે કે વધુ જાગૃત હતા જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ ઈસવીસન ઓગણીસો છોતેરમાં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે એટલે કે જેમ આપણે જોયું કે બંધારણમાં આપણને જે મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે એ જ રીતે નાગરિકોને કેટલીક મૂળભૂત ફરજો પણ છે નાગરિકોની જે મૂળભૂત ફરજો એ ફરજોનો સમાવેશ ઈસવીસન ઓગણીસો છોતેરમાં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે એટલે કે સન ઓગણીસો છોતેરમાં જે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો એ સુધારા દરમિયાન બંધારણમાં નાગરિકની જે મૂળભૂત ફરજો છે એના વિશે પણ નોંધ કરવામાં આવી હતી ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશ પ્રેમ રાષ્ટ્રીય ભાવના કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હેતુ હતો એટલે કે ઈસવીસન ઓગણીસો છોતેરમાં બંધારણમાં જે સુધારો કરવામાં આવ્યા એના લીધે એ સુધારામાં જે ફરજોની નોંધ કરવામાં હતી તો એ ફરજો પ્રત્યે આપણો દેશ પ્રેમ રાષ્ટ્રીય ભાવના કેટલાક ઉચ્ચ આદેશો અને મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબંધ કરવાનો હેતુ હતો રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વમાં ના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ સલામતી સદભાવના સમાધિતા અને કોમી ખલાસીની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે એનું સ્મરણ કરવાનું છે હવે આ મૂળભૂત ફરજોના આધારે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ પ્રત્યે દરેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે હવે દરેક વ્યક્તિ જો પોતાની પોતે એવું સમજે કે રાષ્ટ્રમાં આપણે એકતા જાળવી છે રાષ્ટ્રની અખંડતા જાળવી રહેવી જોઈએ સાર્વભૌમત્વ જોડાઈ રહેવું છે તો એ નાગરિક જો દરેક નાગરિક આમાં યોગ્ય યોગદાન આપે તો એ થકી સમાજમાં શાંતિ આવે સમાજની સલામતી આવે સલા સમાજમાં સદભાવના સંવેદતા અને કોમી એકલાસની જે ભાવના છે કે કોમી ન થાય એની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય એ આપણા દરેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યેનું એક સ્મરણ કરવાનું છે

આપણે મૂળભૂત ફરજો જોઈએ જેમાં પહેલી છે બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજનો આદર કરવો હવે વિદ્યાર્થી મિત્રો આપણા બંધારણમાં જ આપણી મૂળભૂત ફરજો લખવામાં આવી છે કે જે પણ વસ્તુ કે જે પણ નીતિ નિયમો લખવામાં આવ્યા છે એ દરેકનું આપણે એનું પાલન કરવું જોઈએ અને બંધારણમાં જે આદર્શો વ્યક્ત કરવામાં આવેલા છે એ આદર્શોને આપણે પાળવા જોઈએ તેની સાથે સાથે આપણે આપણા રાષ્ટ્રગીતને પણ માન આપવું જોઈએ અને આપણા આપણા રાષ્ટ્રધ્વજને પણ માન આપવું જોઈએ એ આપણી મૂળભૂત ફરજ છે જ્યારથી બાળક નાનું હોય છે અને સમજતું થાય છે ત્યારથી એને આપણે જન જે આપણું રાષ્ટ્રગીત છે એ આપણે એને શીખવીએ છીએ અને આપણે એને એવું શીખવીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોય ને જ્યારે પણ આપણું રાષ્ટ્રગીત વાગે છે તો એ રાષ્ટ્રગીત દરમિયાન આપણે કમ્પલસરી સાવધાની સ્થિતિમાં હલ્યા વગર ઊભા રહેવાનું છે તો આ આપણે નાનપણથી શીખવામાં આવ્યું છે અને આપણી મૂળભૂત ફરજ છે એટલે જ્યારે પણ આપણે માની લો કે આપણે કોઈ થિયેટરમાં મૂવી જોવા માટે જઈએ છીએ તો મૂવીની શરૂઆત થતાં પહેલાં પણ રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે તો જેવું રાષ્ટ્રગીત શરૂ થશે એ પહેલાં સ્ક્રીન પર નોટિસ આવે છે કે રાષ્ટ્રગીત માટે દરેક જણ પોતાની જગ્યા પર ઊભા થઈ જાવ અને પછી રાષ્ટ્રગીત જેવું ચાલતા હોય છે અને જેવું રાષ્ટ્રગીત પતે છે કે જ આખા થિયેટરમાંથી કોઈને કોઈ તો વંદે માતરમ યા ભારત માતા કી જય એ નારા બોલાવતું હોય છે તો આ આપણી એક મૂળભૂત ફરજ છે બીજી ફરજ છે કે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાદ વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરો અને તેને અનુસાર વર્તવું જોઈએ એટલે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ પહેલાં જ્યારે દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ જ્યારે ચાલતો હતો તો એ વખતના જે નાગરિકોના ઉચ્ચ વિચારો હતા અને એમની જે પ્રેરણાદાયી આદર્શો હતા એ વિચારો અને એ આદર્શોને આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ અને એ આદર્શોને આપણે ફોલો કરવું જોઈએ એ આપણી મૂળભૂતક છે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીએ જ્યારે અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાવ્યા હતા ત્યારે ગાંધીજીએ આપણા દેશને આઝાદી લડાઈ કરી નથી અપાવી પરંતુ શાંતિથી અંગ્રેજોને હરાવ્યા હતા એમની જોડે કોઈપણ જાતનું યુદ્ધ કર્યા વગર એમને હરાવ્યા હતા બરાબર તો એ સમયના જે ઉચ્ચ લોકોના આદર્શો અને વિચારો હતા એ આદર્શો અને વિચારોને આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ અને આપણે એને અનુસરવું જોઈએ એ આપણી એક મૂળભૂત ફરજ છે ત્રીજી ફરજ છે કે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું એટલે કે આપણા ભારત દેશમાં સાર્વભૌમત્વ એટલે કે દરેક નાગરિકને એક સમાન ગણવા કોઈની જોડે પક્ષપાત ન કરવા જોઈએ કોઈ જોડે ભેદભાવ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિને દરેક જગ્યાએ આપણે એક સમાન ગણવા જોઈએ આપણા દેશમાં એકતા જળવાઈ રહે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણા દેશની અખંડતાનું સમર્થન આપણે કરવું જોઈએ તો આ પણ આપણી એક મૂળભૂત ફરજ છે કે આપણા દેશમાં કોઈ પણ જોડે કોઈપણ જાતનો પક્ષપાત વર્ગભેદ ન થતો હોય એ પણ એ જોવાનું કામ પણ આપણું છે અને આપણા દેશની રાષ્ટ્રીય એકતા બની રહે એ જોવાની કાર્ય પણ આપણું છે અને આ પણ આપણી એક મૂળભૂત ફરજ છે ચોથું જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં એવું કહેવામાં આવે છે કે આપણે જાણીએ છીએ કે બોર્ડર પર તો આપણા સૈનિકો આપણા દેશની રક્ષા કરે જ છે પરંતુ માત્ર ખાલી એ લોકોની ફરજ નથી કે દુશ્મનો સામે લડવું એ લોકોનું કામ છે દુશ્મનો સામે લડવું પરંતુ આપણા દેશમાં ઘણી બધી વાર એવી કટોકટી ઊભી થઈ જાય છે કે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ત્યારે આપણી પણ દેશને જરૂર હોય છે અને જ્યારે પણ આપણને આપણા દેશની સેવા કરવાનો મોકો મળે તો આપણે હંમેશા એ મોકો મેળવવા માટે આપણે તત્પર રહેવું જોઈએ અને મોકો મળી ગયા બાદ આપણા દેશની સેવા કરવાનો મોકો મળી ગયા બાદ એમાં આપણે ઉત્સાહભેર આપણે જોડાવવું જોઈએ હાલની આપણને કન્ડિશન ખબર છે કે જે કોરોના મહામારી વચ્ચે જ્યારે સૌપ્રથમ જે લોકડાઉન મૂકવામાં આવ્યું હતું એ લોકડાઉનમાં ઘણા બધા ગરીબ ગરીબ લોકોને ખાવાના ફાફા પડી ગયા હતા એ લોકોની કોઈ ઇન્કમ નહીં હતી તો ત્યારે આપણા દેશમાંથી ઘણા બધા સેવા ભાવી લોકોએ બહાર રોડ પર આવીને ઘણા બધા લોકોને જમ સવાર સાંજ જમાડ્યા છે કોઈને ભૂખા નથી રવા દીધા જેને કપડાંની જરૂર હતી એ દરેક વસ્તુ આપણા લોકોએ એમને પૂરી પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે એમને સેવા કરી છે એ સેવા પણ રાષ્ટ્ર સેવા કહેવામાં આવે છે કે એ લોકોએ આપણી આપણા દેશના નાગરિકોની સેવા કરી છે કટોકટી સમયે એ જ રીતે અત્યારે આપણે જોઈએ તો આપણા પર્વતપાટ્યાના પર્વતપાટ્યાના વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા છે તો એ પાણી ઉતાર્યા બાદ માત્ર કંઈ એસએમસીની જવાબદારી નથી કે ત્યાં બધી ગંદકી સાફ કરી પરંતુ ત્યાંના નાગરિકોની પણ એક જવાબદારી બને છે કે એક ફરજ બને છે કે પોતાના એરિયામાં રહેલી ગંદકીને એમણે સત્વારે કે તાત્કાલિક એમણે સાફ કરી જોઈએ જેના કારણે જે રોગચાળો છે એ બધું ન ફેલાય તો એ બધું જોવાની જવાબદારી પણ આપણી રહેલી છે જેથી અહીં કહેવામાં આવ્યું છે કે આપણા દેશની સેવા કરવા માટે આપણને જ્યારે પણ ચાન્સ મળે છે તો એ ચાન્સ મેળવવા માટે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ આપણે કદી પણ ના ન કહેવી જોઈએ કે હું મારા રાષ્ટ્રની સેવા ન કરીશ અને આપણે એક એક મૂળભૂત ફરજિયાત છે કે આપણને જ્યારે પણ આપણને દેશની સેવા કરવાનો ચાન્સ મળશે ત્યારે આપણે આ ચાન્સ આપણે હંમેશા તત્પર રહીશું અને સેવા કરવાનો ચાન્સ મળ્યા બાદ એ સેવામાં આપણે ઉત્સાહભેર જોડાશું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજે અહીં આપણે અટકીએ છીએ આજે માત્ર આપણે ચાર પોઈન્ટ જોઈએ છે આના પછીના જે આપણી ફરજો છે તે આપણે આવતા વિડીયોમાં જોશું થેન્ક યુ